પોતાની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનો કારસો રચતા જમીન કૌભાંડના બે આરોપી ઝડપાયા. પારડીના અંબાજમાં પણ બોગસ દસ્તાવેજ બનાવી જમીન નામે કરી વેચાણ કરતા સુરતથી ટ્રાન્સફર વોરંટથી બંનેને લઈ આવી. પોલીસે વિજય પટેલ, મનીષ મોહન પટેલ બંનેની ધરપકડ કરી, જ્યારે વિનય પટેલ, સંજય પટેલ તથા હેમાબેન પટેલ પોલીસ પકડથી દૂર. પારડી તાલુકાના સરોધી ગામે રહેતો માસ્ટરમાઇન્ડ વિજય છીબુ પટેલે સુરતમાં સિંગણપોર, દુમસ, ખભેડ અને વેસુમાં આવેલી પારસીઓની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. આ માફિયાએ પારડી તાલુકાના અંબાજ ગામે આવેલ જૂનો બ્લોક 408 જેનો નવો બ્લોક નંબર 2250 વાળી 37 ગુંઠાવાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી આ જમીનમાં આરોપીએ પ્રથમ પોતાનું માતાનું નામ અને તે પછી માતાનું મૃત્યુ થતાં તેના વારસદાર તરીકે આરોપી વિજય છીબુ પટેલે પોતાનું તથા પોતાના બે ભાઈ અને એક બહેનનું નામ દાખલ કરાવી વારસાઈ પણ કરાવી લીધી હતી. આ જમીનના મૂળ માલિક દોલતભાઈ ચીમનભાઈ મેશુરિયા, જેઓ હાલ વલસાડ ખાતે રહે છે અને કલેક્ટર કચેરી વલસાડના ટાઉન પ્લાનિંગ વિભાગના નિવૃત્ત કર્મચારી છે. તેમણે પારડી મામલતદાર કચેરીમાંથી 7-12 અને 8-અની નકલ કઢાવતા તેમાં વિજય છીબુ પટેલ તથા તેના બે ભાઈ અને એક બહેનના નામ દર્શાવતા હોય અને આ જમીન મનીષકુમાર મોહનભાઈ પટેલને વેચી વેચાણ નોંધ પડાવી દીધાનું બહાર આવ્યું હતું. આ મામલે સાધનિક પુરાવા મેળવી ફરિયાદી દોલતભાઈ મેસુરિયાએ વિજય છીબુ પટેલ, વિનય છીબુ પટેલ, સંજય છીબુ પટેલ તથા હેમા છીબુ પટેલ વિરુદ્ધ તારીખ 15 મે 2022 રોજ ફરિયાદ આપી હતી, જેમાં પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડીનો ગુનો તથા સરકારી દસ્તાવેજ સાથે ચેડાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પ્રકરણનો આરોપી વિજય છીબુ પટેલ સુરતમાં આ જ રીતે પારસીઓની જમીન પચાવી પાડવાના કેસમાં સંડોવણી બહાર આવતા પોલીસે વિજય પટેલ અને મનીષ મોહન પટેલની ધરપકડ કરી હોવાનું વલસાડના DYSP MN ચાવડાએ જણાવ્યું હતું. જોકે આ બંને આરોપીને પારડી પોલીસે ટ્રાન્સફર વોરંટથી સુરત પોલીસ પાસેથી કબજો મેળવી પારડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા, ત્યારે તંત્રના કર્મચારી સામે પણ ફરિયાદમાં નોંધ લીધી છે, ત્યારે તેઓ સામે પણ કડક કાર્યવાહી તેવી સંભાવના દેખાઈ રહી છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવટી દસ્તાવેજ આધારે જમીન લઈ લેવાનું અને પોતાના નામે કરાવી લેવા અંગેનો ગુનો દાખલ થયેલો છે. જે ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી દોલતભાઈ ચીમનભાઈ મેસુરિયા, જે તિથલ રોડ ભાગડાવાળા ખાતે રહે છે અને તેમની અંબાજ ખાતે એક જમીન આવેલી છે, જે જમીનનો બ્લોક નંબર 408 છે અને નવો બ્લોક નંબર 2250 છે. આ બ્લોક નંબર જે છે તેના આ ફરિયાદીના માતાશ્રી કાકાશ્રીની ખોટી સહીઓ કરી વેચાણ દસ્તાવેજ બનાવી અને આ કામના આરોપી વિજયભાઈ છીબુભાઈ પટેલ અને તેમની સાથે વિનયભાઈ, સંજયભાઈ અને બહેન હેમાબેન નાવના નામનો બનાવી અને તેઓની 7-12 તેને ખરા સાચા તરીકે રજૂ કરી અને તેનો ઉપયોગ કરી પોતાના નામો ચડાવી અને વારસાઈ પણ કરાવી દીધેલી છે, જે અનુસંધાને આ લોકો હાલમાં સુરત શહેરમાં પણ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોનો ગુનો દાખલ થયેલો છે, તેમાં પકડાયેલા છે અને આમાં પણ ખોટા દસ્તાવેજો બનાવી અને આ કામના ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલો હોય તે અનુસંધાને સરકારી કર્મચારીના મેળાપીપણા હેઠળ આ ગુનો કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપીઓની સુરત કોર્ટમાંથી કસ્ટડી મેળવી અને અટક કરવા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. તેમજ આમાં અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહેલી છે. આ ગુનામાં જે આરોપીઓ છે વિજયભાઈ છીબુભાઈ પટેલ, વિનયભાઈ છીબુભાઈ પટેલ, સંજયભાઈ છીબુભાઈ પટેલ અને હેમાબેન છીબુભાઈ પટેલ તમામ રહે સરોદી ગામ પારડી તાલુકાના રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે.